गुड मॉर्निंग विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण आठ राशियों की तुलना। आना आगळना लेक्चर में आपणे शीखी गया कि राशियों की तुलना माटे गुणोत्तरनो उपयोग केवी रीते थतो हतो। तो गुणोत्तर कोने कहेवाय ते आपणे जोई गया, गुणोत्तर ने अंश अने छेदना स्वरूप में आपणे लखता हता। आ उपरांत बे टपकावाळी निशानी वापरता हता, तेने आपणे शुं कहेता हता, जेम, एटले के एक जेम बे, एवी रीते आपणे वापरता हता। हवे तमने ए नियमो याद रही गया हशे, ते नियमोनो उपयोग करी आपणे स्वाध्याय 8.1 ना दाखला जोवाना छे। जे आपणे जोशुं स्वाध्याय 8.1 नो पहेलो दाखलो छे कि नीचेना गुणोत्तर शोधो। बे संख्या आपेली छे, आपणे तेनो गुणोत्तर शोधवानो छे। जुओ, 5 रुपया અને 50 પૈસાનો। તો પહેલો નિયમ શું હતો? એક વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુ પહેલાં આપેલી હોય ને આપણે તેને ઉપર લખવાની, બરાબર। અહીંયા 5 રૂપિયા પહેલાં આપેલા છે તો 5 રૂપિયાને આપણે ક્યાં લખીશું? અંશમાં। અને 50 પૈસા પછી આપેલા છે તેને ક્યાં લખશું? છેદમાં, બરાબર। બીજો નિયમ શું યાદ રાખવાનો કે એકમ સરખા હોવા જોઈએ। જો આ બંનેના એકમ સરખા છે નથી ને, તો આ 5 રૂપિયાનો એકમ શું છે? રૂપિયા। 50નો એકમ શું છે? પૈસા છે। તો આપણે કાં તો આ પૈસાને રૂપિયામાં ફેરવવા પડે અથવા તો રૂપિયાને પૈસામાં ફેરવવા પડે। તો આપણે શું કરીશું? રૂપિયાને પહેલાં પૈસામાં ફેરવીશું। ઓકે, જો છે 5 રૂપિયાને આપણે પૈસામાં ફેરવવાના છે। તમને બધાને જ ખબર છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય। તો સિમ્પલ, 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? 500 પૈસા। હવે જુઓ, આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર એ આપણે લઈ શકીએ। કેમ કે બંનેમાં શું છે? એકમ પૈસા છે। તો પહેલાં 5 રૂપિયા લખીએ, 5 રૂપિયાની જગ્યાએ આપણે શું લખીશું? 500 પૈસા, અને 50 પૈસા છેદમાં। હવે જો આ 0 0 નીકળી જશે, બરાબર। છેદ ઉડાડવા હોય આપણે તો 5, અહીંયા શું આવશે? 10, 10 5 50 થાય, અને મોટી સંખ્યા હોય ત્યાં ભાગફળ મૂકવાનું। 10 5 50, અહીંયા છેદમાં કંઈ ના વધે એટલે 1, ઉપર શું વધ્યું? 10। અથવા તો તમે અવયવ પાડી શકો, 550 વધ્યા હતા ને, 50ના અવયવ શું થશે? 10 × 5, 50 તો છે જ, 50ના અવયવ 1 × 5, 5 નીકળી જશે। તો ઉપર શું વધ્યું? 10, નીચે વધ્યા 1। આવી રીતે તમે અવયવ પાડીને છેદ ઉડાડી શકો। હવે અપૂર્ણાંકને આપણે ગુણોત્તર સ્વરૂપમાં લખવો હોય તો કેવી રીતે લખશું? 10 × 1। એના પછી બીજો દાખલો શીખીએ। બીજો દાખલો શું છે? 15 કિલોગ્રામના 210 ગ્રામ સાથે। તો જુઓ, 15 કિલોગ્રામ છે, 210 શું છે? ગ્રામ છે। બંનેના એકમો અલગ અલગ છે, તો આપણે કિલોગ્રામ અથવા ગ્રામ બંનેમાંથી એકને ફેરવવા પડે, બરાબર। 15 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવા શું કરવું પડે? 1000 વડે ગુણવા પડે। કેમ? તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ। તો 5 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 5000 ગ્રામ। તો આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવ્યા। હવે પહેલાં જે આપેલું હોય ને તેને અંશમાં લખવાનું। 15 કિલોગ્રામ આપ્યા છે, તો 15 કિલોગ્રામને અંશમાં લખવા હોય તો શું થશે? 15000 ગ્રામ। બીજું છે 210 ગ્રામ, 210 ગ્રામ બીજી વખત આપેલું છે એટલે એને ક્યાં લખશું? છેદમાં। તો બીજી સંખ્યા આપણે લખી છેદમાં। બસ સિમ્પલ, હવે છેદ ઉડાડવાના। તમારે નિયમ યાદ કરવાનો કે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ લખાય, માટે આપણે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડશે। તેના માટે આપણે શું કરવું પડે? તો આપણે અવયવો પાડવા પડે। હવે જુઓ, અવયવ શું પડશે? આ 0 0 નીકળી ગયા, જો 5 3 15, અને 3 2 0 છે માટે શું મૂકશું? 100। 21ના અવયવ શું પડશે? 7 3 21, આ 3 3 નીકળી જશે। શું વધશે? 100 × 5 એટલે 500, અને છેદમાં શું વધ્યું? 7।
હવે 507 માં તમારે જોવાનું કે અવયવો પાડ્યા પછી બંનેમાં એક પણ સામાન્ય અવયવ વધે છે નથી વધતો તો શું થશે 500:7 આ એનો ગુણોત્તર થયો હવે જો સી છે સી પણ તમારે એ જ રીતે કરવાનો છે સીમાં પણ બે એકમો આપેલા છે 9 મીટર 27 સેમી એકમો 1 મીટરમાં છે 1 સેમીમાં છે તો આપણે પહેલાં મીટરને સેમીમાં ફેરવીશું 1 મીટર = 100 સેમી થાય માટે આપણે 9 મીટર = 900 સેમી 9 મીટરને આપણે અંશમાં લખીશું એટલે 900 સેમી લખ્યા 27 સેમીને છેદમાં એટલે 27 સેમી અને આપણે અવયવો પાડવાના છે સો 9 અને 9 × 27 9 નીકળી જશે શું વધ્યું 100 ના છેદમાં 3 તો ગુણોત્તર શું થશે 100:3 પછી છે 30 દિવસનો 36 કલાક સાથે 30 દિવસ અને 1 કલાકમાં આપેલું છે આપણે દિવસને કલાકમાં ફેરવીશું તો જુઓ 30 દિવસ = 1 દિવસ = કેટલા કલાક થાય 24 કલાક થાય 1 દિવસ = 24 કલાક તો આપણે 30 દિવસને કલાકમાં ફેરવવા હોય તો 24 વડે ગુણાકાર કરવો પડે હંમેશા એટલી વસ્તુ યાદ રાખજો કે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવા હોય ને એટલે આપણે ગુણાકાર કરવો પડે 24 × 30 કરીશું તો કેટલા કલાક આવે છે 720 કલાક આવે છે હવે ગુણોત્તરમાં મૂકીશું તો ઉપર શું આવશે 30 દિવસ એટલે 720 કલાક ઉપર શું મૂકીશું 720 કલાક છેદમાં શું આવશે 36 કલાક હવે આના આપણે છેદ ઉડાડવાના છે 36 × 72 થશે તો 36 × 2 × 10 આ 320ના અવયવ થયા હવે બીજું છે 36 તો સિમ્પલ છે 36 × 36 આ 36 ઉડી જશે શું વધ્યું ઉપર 10 × 2 × 10 = 20 અને છેદમાં 1 તો ગુણોત્તર શું થયું 20:1 તો આ દાખલો 1 તમને બધાને સમજાઈ ગયો હશે સ્વાધ્યાય 8.2 નો દાખલો 2 આપણે આવતા વિડીયોમાં જોશું થેન્ક યુ